ઘટના બની હતી મનપાનું ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના બની આ બે શ્રમિકો એકાએક ભેખડ ધસી પડી અને આ બે શ્રમિકો દટાયા હતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા આજ મુદ્દે સંવાદદાતા દેવાંગ પ્રજાપતિ લાઈવ જોઈ ગયા છે જી દેવાંગ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પાસેની આ ઘટના બે હતા અત્યારે તેમના સમાચાર સામે આવી રહ્યા છે અંકુ ચોક્કસ થી જે પ્રમાણે વાત કરીએ અમદાવાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ જે ક્લબ આવેલું છે તેની પાસે ડ્રેનેજ કામ ચાલી રહ્યું હતું તે સમય દરમિયાન બે મજૂરો જે છે એ ભેખર ધસી પડતા દટાયા હતા ફાયર બ્રિગેડની ટીમ જયારે પહોંચી હતી ત્યારે તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા પણ રેસ્ક્યુ બાદ જયારે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન તેમના મોત નીપજ્યા છે તેના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે આજ જે જગ્યા છે ત્યાં આ બે મજૂરો જે છે એ કામ કરી રહ્યા હતા અને અચાનક ભેખર ધસી પડતા બંને મજૂરો જે છે એ મનસુખ ડાબી અને ગૌતમ નિનામા નામના જે બે મજૂરો હતા તે બે મજૂર દટાયા હતા અને તેમના મોત નીપજ્યા છે અંકુશ સવાલ એ ઉભો થઈ રહ્યો કે જ્યારે અનેક વખત કોર્પોરેશનની જ્યારે આ પ્રકારની કામગીરી ચાલતી હોય છે ડ્રેનેજ લાઈન ની હોય કે કોઈ પણ પ્રકારની કોર્પોરેશનની કામગીરી હોય ત્યારે અનેક વખત આવી ઘટનાઓ સામે આવતી હોય છે શ્રમિકો હોય છે યા તો પછી આવા મજૂરો હોય છે તે દટાઈ જતા હોય છે તેમના મૃત્યુ નીપજતા હોય છે ત્યારે બીજી બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ક્લબ હાઉસ આવેલું છે તેની પાસે જ આ ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું હતું તે સમય દરમિયાન આ બંને મજૂરો દટાયા હતા કેમેરામેન વિનંતી કરીશ કે ક્લબ હાઉસના પણ જે દ્રશ્યો છે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે પ્રમાણે ક્લબ થી તેની તેની એક્ઝેક્ટ જોડે જ કોર્પોરેશન નું ડ્રેનેજ લાઈન કામ ચાલી રહ્યું હતું અને તે સમય દરમિયાન અચાનક જે છે ભેખર ધસી પડ્યો હતો પરંતુ ચોક્કસથી અંકુર કહી શકાય કે ઘટનાની જાણ જ્યારે ફાયર બ્રિગેડ થઈ હતી ત્યારે ફાયર બ્રિગેડ અધિકારીઓ તથા ફાયર બ્રિગેડના કર્મચારીઓ જે તરત જ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા બંને મજૂરોને બહાર કાઢ્યા તેટલામાં તો બંનેના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા જોકે હાલ તો આ સમગ્ર ઘટના લઈને જે છે આ વિસ્તાર જે છે એટલે કે જ્યાં ઘટના બની હતી ત્યાં બેરિકેડિંગ લગાવીને જ્યાં વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે કેમ કે રાત દરમિયાન કોઈ અંદર આવે અને જો ન કોઈ પડી ન જાય તે માટે જઈને ખાસ કરીને જે છે આ વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે અને જે પ્રમાણે ઘટના બની તેને લઈને કોર્પોરેશન સામે પણ અંકુશ સવાલ ઉભા થઈ રહ્યા કારણ કે અનેક વખત આવા જે મજૂરો જે છે તે ડટાતા હોય છે તેમને મોત નિપજતા હોય છે તો ત્યારે જોવું રહ્યું કે કોર્પોરેશન હવે આ પ્રકારની કામગીરી સામે કેવા પ્રકારના પગલાં લે છે અને

ડેડ બોડી છે તેને સિવિલ હોસ્પિટલની અંદર પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવે છે પરંતુ જોવું રહ્યું કે હવે કોર્પોરેશન આવા ઘટનાઓની અંદર કેવા પ્રકારની કામગીરી અને કેવા પ્રકારના પગલા લે છે અંકુર બિલકુલ દેવાંગ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર